હેલો એવરી વન વેલકમ ટુ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે અને આજે ફેસબુકની અમારું પેજ છે એજ્યુકેર રાય કરીને તો એમાં પણ તમે જોડાઈ શકો છો અને ટેલિગ્રામમાં જોડાવા માટે એજ્યુકેટ ઇન્ડિયા ટેલિગ્રામમાં જઈને ટાઈપ કરો તો ત્યાં તમે એજ્યુકેટ નામની જે ચેનલ છે તેમાં તમે જોડાઈ શકો છો અને એમાં તમને આ વિડીયોની પીડીએફ પણ મળી જશે અને જો ડાયરેક્ટ લિંકથી તમારા પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમને બધી જ પીડીએફ અત્યાર સુધીની જેટલી છે બધી પીડીએફ તમને મળી જશે અને આજની પીડીએફ પણ મળી જશે ગઈકાલે જે ક્વેશ્ચનના જવાબ આપેલા હતા તો અહીંયા જોઈ લે જોઈ લે અમુક નામ છે પિયુષ દરજી પૂજા ભંડેરી રૂચા પટેલ અને નીરુ મોઢવાડિયા તો આ બધાએ જે જવાબ આપેલા છે ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછેલો હતો એના અને બીજા પણ જે તે રાજ્ય સાથે સંકળાયેલ કોઈ પણ વસ્તુ હતી તો એના પણ એમણે જવાબ આપેલા છે જેમ કે એના કેપિટલ હાઈકોર્ટ છે અથવા સીએમ ગવર્નર છે તો આ તમે પોઝ કરીને વિડીયો પોઝ કરીને આ બધું છે તમે જોઈ શકો છો અન એકેડેમીમાં પણ અમે વિડીયો બનાવીએ છીએ તો ભૂમિક વઘાસા તરીકે પ્રોફાઇલ છે અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાંથી તમે જોડાઈ શકો છો ફર્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કોને નાલસાના કારોબારી ચેરમેન તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે તો આપણે જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદજી તો તેમના દ્વારા જે નાલસા છે એના વિશે આપણે પાછળથી વાત વાત કરીશું નાલસાના કારોબારી ચેરમેન તરીકે નામાંકિત કર્યા છે જસ્ટિસ એ કે સિકરીને હવે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે જસ્ટિસ એ કે સિકરી છે અને નાલસાના કારોબારી ચેરમેન એટલે કે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પસંદગી કરી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હવે આ અગાઉ જે કારોબારી ચેરમેન હતા એ હતા જસ્ટિસ મદન લોકુર નાલસાના અને હાલમાં તેના સ્થાને આવ્યા છે જસ્ટિસ એ કે સિકરી નાલસા વિશે વાત કરીએ તો નાલસા છે એનો એક તો ફૂલ ફોર્મ થાય છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી હવે નાલસા છે એનો એક તો ફૂલ ફોર્મ તમે યાદ રાખજો શું થાય છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસાની સ્થાપના વિશે આપણે વાત કરીએ તો પાંચ ડિસેમ્બર ઓગણીસો પંચાણું રોજ થઈ હતી આનો હેતુ શું છે આ કઈ રીતે કામ કરે છે નાલસા તો એ છે લોક અદાલતોનું આયોજન કરી મફત કાનૂની સહાય પૂરી પાડવી આનો હેતુ છે હવે આપણે જોઈએ કે ગ્રામ્ય સ્થળે નવી નવી લોક અદાલતો હોય છે ઓર્ગેનાઇઝ કરે છે નાલસા અને આપણે બંધારણમાં વાત કરીએ તો જે ભાગ ચાર છે ભાગ ચારમાં ડીપીએસપી આવ્યું છે એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે ભાગ ચારમાં આવેલા છે તો આમાં આર્ટિકલ જે અનુચ્છેદ ઓગણચાલીસ એ છે તમને અનુચ્છેદ ઓગણચાલીસ એ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો કે શું છે આ જે અનુચ્છેદ ઓગણચાલીસ એ છે મફત કાનૂની સહાય જેનો મતલબ આવે છે અનુચ્છેદ ઓગ ઓગણચાળીસ એમાં તો આના અંતર્ગત કોઈ પણ જે લોકો હોય છે એને મફત મફત કાનૂની સહાય પૂરી પાડે છે અને ન્યાય અને સામાન્ય ન્યાય આપે છે અને લોક અદાલતનું આયોજન પણ કરે છે આ જે નાલસા છે એ તો આ કામ કરે છે નાલસા કે જેના હાલ જ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે જસ્ટિસ એ કે ને નામાંકિત કરવામાં આવ્યા છે હવે આ પણ એક વસ્તુ તમે યાદ રાખો કે જ્યાં નાલસા છે તો એમાં હાઇસ્ટ હોદ્દો જે મુખ્ય ચીફ હોય છે એ હોય છે સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે એ એટલે હાલની તકે જે છે રંજન ગોગોઈ એના નીચે આવે છે એ હોદ્દો આવે છે કારોબારી આ જે એક્ઝિક્યુટિવ ચેરમેન છે કારોબારી ચેરમેન એનો બીજા નંબરનો હોદ્દો આવે છે તો હાલમાં જ એક જે આપણી સ્પેસ એજન્સી છે ઈસરો તો ઇસરો દ્વારા સંવાદ વિથ નામનો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે હવે આ શું છે પ્રોગ્રામ શા માટે લોન્ચ કર્યો છે એના વિશે વાત કરીએ પેલા તમે આ ફોટો જોઈ લેજો કે આ ફોટોમાં જે સ્કૂલના જે બાળકો હોય છે જે ઇન્ડિયાનું યુથ છે જે યુવાનો છે એ બધા છે અને અહીંયા જે વચ્ચે છે આ છે ઇસરોના જે ચેરમેન છે કે સિવન એ છે અહીંયા તો આનો હેતુ એ હતો જે સંવાદ પ્રોગ્રામ લોન્ચ કરેલો હતો ઈસરો દ્વારા તો આનો હેતુ એવો હતો કે જે ભારતના યુવાનો છે ઇન્ડિયાનું યુથ છે તો એને મોટિવેટ કરવામાં અને તેમની જે વૈજ્ઞાનિક ક્ષમતા છે એ ઓળખવામાં આ જે પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવ્યો હતો જેનું નામ હતું સંવાદ વિથ સ્ટુડન્ટ્સ તો હવે જે આપણે બધાને ખબર છે કે ભારત છે એ યુવાનોનો દેશ છે અત્યારે સૌથી વધુ કોઈ દેશમાં જો યુથ હોય યુવાનો હોય તો એ અત્યારે ભારતમાં છે તો ભારતના જે યુવાનો છે સ્પેશિયલી જે સ્કૂલમાં જે નાના બાળકો સ્કૂલમાં બાળકો હોય છે કે જે પ્રાઇમરી અને સેકન્ડરી ધોરણના તો તેઓ વૈજ્ઞાનિક વિજ્ઞાનને સમજે વૈજ્ઞાનિક જે આ જે સાયન્સ છે એમાં આગળ આવે અને એની ક્ષમતા જે આપણે ઓળખી અને એને મોટિવેટ કરીએ તો એના માટે પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો ઇસરો દ્વારા ઇસરો વિશે વાત કરીએ તો ઇસરોનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ઇસરો છે એનો મોટો એવો છે કે સ્પેસ ટેકનોલોજી ઇન ધ સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ એટલે કે હ્યુમન કાઇન્ડની સેવામાં સ્પેસ ટેકનોલોજી હવે આની સ્થાપના થઈ હતી તો પહેલાં તો ઓગણીસો માં જ આની સ્થાપના થઈ હતી પણ ત્યારે તે ઓળખાતું ઇનકોસ પાર તરીકે અને પછી ઇસરો તરીકે એની સ્થાપના થઈ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ એનું હેડક્વાર્ટર આવેલું છે કે જે આપણું કર્ણાટકા રાજ્ય છે તો કર્ણાટકાનું જે કેપિટલ છે બેંગ્લોર તેમાં એનું હેડક્વાર્ટર આવેલું છે અને જે એના ચેરપર્સન છે એ છે ડૉક્ટર કે સિવન કે જેમને હાલ આપણે જોઈ ગયા કે ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો અને જનરલી આજે શ્રી હરિકોટા છે તો શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર છે તો ત્યાંથી બધા જે મિસાઇલો રોકેટો જનરલી અહીંથી છોડવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા લોકોની વ્યક્તિગત પેમેન્ટ હેબિટ ચકાસવા કેટલા શહેરોમાં સર્વે કરશે તો જે આપણી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે બેન્કોની પણ બેંક જેને કહીએ છીએ આરબીઆઈ તો એ લોકોની વ્યક્તિગત પેમેન્ટ હેબિટ ચકાસવા એટલે કે જે વ્યક્તિઓ હોય છે એ ઇન્ડ કઈ બાબતોમાં વધુ પેમેન્ટ કરે છે અત્યારે ડિજિટલ પેમેન્ટનો જમાનો છે તો આના માટે એક સર્વે કરશે આરબીઆઈ તો એ કેટલા સર્વ શહેરોમાં સર્વે કરશે તો એ ટોટલ છ શહેરોમાં સર્વે કરશે હવે આરબીઆઈ છે એ એકલી નહીં પણ આરબીઆઈ સાથે એક કન્સ જે આ સિગમા રિસર્ચ એન્ડ કન્સ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે તો આ કંપની આ બંને દ્વારા એક સર્વે લોન્ચ કરાયો છે જેનું નામ છે એસ આર હવે આ જે સર્વે છે આ બંને દ્વારા લોન્ચ કરાયો છે કે જેનું ફૂલ ફોર્મ થાય છે સર્વે ઓન રિટેલ પેમેન્ટ હેબિટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે વ્યક્તિ છે ઇન્ડિવિજ્યુઅલ છે વ્યક્તિઓ એની કોઈપણ છૂટકમાં જે પેમેન્ટ કરતા હોય છે તો એની હેબિટ કયા પ્રકારની છે કે કઈ બાબતોમાં વધુ પ્રોડ પેમેન્ટ કરે છે કંઈ પ્રોડક્ટ છે તો એમાં તે વધુ પેમેન્ટ કરે છે અને કયા ક્ષેત્રમાં કયા એરિયામાં તેઓ વધુમાં પેમેન્ટ કરે છે તો આની પેમેન્ટ સિસ્ટ પેમેન્ટની જે હેબિટ છે ચકાસવા માટે ટોટલ છ શહેરોમાં આ સર્વે કરવામાં આવશે તો આ છ શહેરો અહીંયા આપેલા છે દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ બેંગ્લોર અને ગુવાહાટી તો આ જે છ છ શહેરો છે જનરલી આપણે કહીએ તો મેઇન શહેરો કહી શકાય ભારતના તો આ જે શહેરો છે એમાં સર્વે કરવામાં આવશે અને આનાથી ફાયદો શું થશે આ સર્વે શા માટે કરવામાં આવે છે તો લોકોને છે આપણે ડિજિટલ પેમેન્ટ માટે જાગૃત કરી શકીએ કે લોકોને એ માટે અવેરનેસ પહોંચે અને આપણને આરબીઆઈને પણ ખબર પડે કે કયા એરિયામાં એ અવેરનેસ ફેલાવવી જરૂરી છે તો એના માટે આ છે આ સર્વે છે લોન્ચ કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા અને સિગ્મા રિસર્ચ એન્ડ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આરબીઆઈ વિશે વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કોની પણ બેંક જેનું હેડક્વાટર હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં મહારાષ્ટ્રના મુંબઈમાં એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રોજ જેની સ્થાપના થઈ હતી અને હાલની તક એના ગવર્નર છે શક્તિકાંતા દાસ હવે આ શક્તિકાંતા દાસ છે ટોટલ પચીસમા નંબરના ગવર્નર છે અગાઉ જે ચોવીસમા નંબરના ગવર્નર હતા ગવર્નર હતા એ હતા ઉર્જીત પટેલ હવે તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે પ્રથમ ગવર્નર કોણ હતા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર આરબીઆઈના નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના કયા જિલ્લામાં સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે તો હાલ જ આપણે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ સિત્તેરમો પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે તો ગુજરાતમાં આની જે ઉજવણી થશે એ આપણા ઉત્તરનો જે જિલ્લો છે બનાસકાંઠા તો બનાસકાંઠા જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે જે ગુજરાતમાં છે એમાં હવે ભારત લેવલે જોઈએ તો ભારત લેવલે જે ઉજવણી થશે સિત્તેરમાં પ્રજાસત્તાક દિવસની તો એમાં જે દક્ષિણ આફ્રિકાના જે રાષ્ટ્રપતિ છે જેનું નામ છે સિરિલ રામાફોસા હવે આ છે મુખ્ય અતિથિ તરીકે હશે અને ભારતમાં આવશે તેઓ મુખ્ય અતિથિ એટલે કે ચીફ ગેસ્ટ તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાઉથ આફ્રિકામાં ગયા હતા ત્યારે તેઓએ તેમને ઇન્વિટેશન આપ્યું હતું અને આ જે રાષ્ટ્રપતિ છે એણે ઇન્વિટેશન સ્વીકાર્યું હતું અને અગાઉ પણ આ ભારતે છે એ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે એમને ઇન્વિટેશન આપી હતી ડોનાલ્ડ ટ્રમ્પને પણ એ આવી શકે તેમ નથી એટલે હવે સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા છે એ આવશે સાઉથ આફ્રિકા વિશે વાત કરીએ તો પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે સાઉથ આફ્રિકા એક્ઝેક્ટ ક્યાં આવે છે હવે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો અહીંયા આપણે જોઈએ અહીંયા છે ઇન્ડિયા આપણું ભારત અહીંયા છે હવે અહીંયાથી આપણે જોઈએ સાઉથ આફ્રિકા વિશે તો આ સાઇડ જે આફ્રિકા કોન્ટિનેન્ટ આવેલું છે તો એમાં સૌથી નીચે આવેલું છે સાઉથ આફ્રિકા હવે સાઉથ આફ્રિકા અહીંયા જોઈ શકો છો ઇન્ડિયન ઓશિયન અહીંયા છે મડા ગાસ્કર આજે સાઉથ આફ્રિકા આવેલું છે એ છે તો એના રાષ્ટ્રપતિ જે છે એ છે સિરિયલ રામાફોસા અને એની રાજધાની છે એ છે કેપ ટાઉન કેપટાઉન પણ છે અને આજે પ્રિટોરિયા છે એ પણ છે તો આ વાત કરીએ આપણે સાઉથ આફ્રિકા વિશેની હવે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં યોજાવાનો છે સત્તેરમાં પ્રજાસત્તાક તો જિલ્લા રાજ્યો તો જે ટચ કરે છે તો જનરલી બધાને ખબર છે હવે તમે જિલ્લા જણાવો કે આજે રાજસ્થાન મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર છે તો એમને ક્યાં કયા જિલ્લા ગુજરાતના છે ટચ કરે છે આવું પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જતું હોય છે તો આ તમે કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં વીમા કંપની એલઆઈસીએ કોને કાર્યકારી ચેરમેન તરીકે નિમણૂક કર્યા છે તો જે વીમા કંપની છે આપણા ભારતની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તો તેમણે હાલ જ કાર્યકારી ચેરમેન તરીકે જે હેમંત ભાર્ગવ છે તમે જોઈ શકજો આ છે હેમંત ભાર્ગવ છે અને તેમને કાર્યકારી ચેરમેન તરીકે નિમણૂક કર્યા છે એલઆઈસી દ્વારા જે જીવન વીમા કંપની છે તેમણે હવે આ અગાઉ જે ચેરમેન હતા એ હતા વી કે શર્મા તો વી કે શર્મા છે હાલ જ રિટાયર થઈ ગયા છે તો એની જગ્યાએ આજે હેમંત ભાર્ગવ છે તેમને કાર્યકારી ચેરમેન તરીકે નિમણૂક કર્યા છે હવે હેમંત ભાર્ગવ વિશે આપણે વાત કરીએ તો એ એલઆઈસી ના જ છે અને એલઆઈસી ના એમડી છે હાલની તકે

ઓગણીસો છપ્પનના રોજ આની સ્થાપના કરવામાં આવી હતી અને જેનું હાલની તકે હેડક્વાર્ટર છે મુંબઈના અલા મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા બે દેશ યુનેસ્કો માંથી છૂટા પડ્યા છે તો હાલ જ જે અમેરિકા અને ઇઝરાયલ તો આ બંને જે દેશો છે જવાબ આવશે સી અમેરિકા અને ઇઝરાયલ છે આ બંને દેશો યુનેસ્કોમાંથી છૂટા પડ્યા છે એટલે કાના આના સભ્યો હતા પણ હવે રહ્યા નથી હવે યુનેસ્કો આપણે ભારતનો જોઈ લઈએ કે ભારત છે એ નવેમ્બર ઓગણીસો છેતાલીસ માં યુનેસ્કોનો સભ્ય થયો હતો હવે અમેરિકા અને ઇઝરાયલ છે છૂટા પડ્યા છે યુનેસ્કોના સભ્ય તરીકે તો આ બંને વિશે આપણે જોઈએ તો પેલા છે અમેરિકા તો અમેરિકા છે એની રાજધાની છે વોશિંગ્ટન ડીસી અને એના રાષ્ટ્રપતિ ડીસીષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પિસ્તાલીસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ છે આ અગાઉ હતા એ હતા બરાક ઓબામા હવે અમેરિકા આપણે મેપમાં જોઈ લઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા છે ભારત અને હવે અમેરિકા તરફ આપણે જઈએ તો અહીંયા વેસ્ટ સાઈડ જઈએ તો પહેલાં આવશે આફ્રિકા કોન્ટિનેન્ટ આવશે અહીંયા ઉપર યુરોપ છે અને આ સાઇડ આવશે આવશે આ અમેરિકા કે જે નોર્થ નોર્થ અમેરિકામાં આવેલું છે હવે આ છે અમેરિકા અહીંયા તમે જોઈ શકો છો જેની ઉપર કેનેડા આવેલું છે અને અહીંયા મેક્સિકો આવેલું છે તો આ વાત કરીએ આપણે અમેરિકાની હવે ઇઝરાયલ વિશે પણ આપણે જોઈ લઈએ ઇઝરાયલ છે એ આવશે આ સાઇડ કે જે અહીંયા ખાડી દેશો છે તો એના અંતર્ગત અહીંયા આવશે ઇઝરાયલ આ છે ઇઝરાયલ કે જે જોર્ડન ને સીરિયાની બાજુમાં આવેલું છે અને એની જે રાજધાની છે ઝેરૂ સલેમ અને એના જે પીએમ છે પ્રાઇમ મિનિસ્ટર એનું નામ છે બેન્જામિન નેતન્યાહુ કે જે હમણાં જ આપણે જે ભારતની મુલાકાતે આવ્યા હતા તો આ છે ઇઝરાયલ અને ભારત ભારતની જગ્યાએથી જોઈએ તો આ સાઈડ આવશે ઇઝરાયલ અહીંયા ખાડી દેશોમાં અહીંયા છે આપણું ભારત તો ઇઝરાયલ વિશે જેમ વાત કરીએ રાજધાની છે ઝેરુસલેમ અને વડાપ્રધાન છે બેન્જામિન નેતિન્યાહુ અને આ બે ઇઝરાયલ અને યુએસએ આ બંને યાદ રાખશો કે યુનેસ્કો ના સભ્ય તરીકે રહ્યા નથી તેઓ નીકળી ગયા છે યુનેસ્કો વિશે વાત કરીએ તો યુનેસ્કો છે એનું પહેલા તો ફૂલ ફોર્મ જાણી રહીએ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન કે જે યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય છે યુનેસ્કો છે એનું ફોર્મેશન એની સ્થાપના થઈ હતી ચાર નવેમ્બર ઓગણીસો છેતાલીસ માં તો આજે વર્લ્ડ વોર ટુ થયું હતું કે જે ઓગણીસો પિસ્તાલીસમાં પત્યું હતું તો એના પછી જનરલી ઘણી બધી સંસ્થાઓના સ્થાપના થઈ હતી તો તેમાંની એક જે યુનેસ્કો છે એની પણ સ્થાપના કરવામાં આવી હતી ચાર નવેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ હવે યુનેસ્કો છે એ એક સ્પેશિયલાઇઝ એજન્સી જે યુનાઇટેડ નેશન છે એની અને એનું હેડક્વાર્ટર આવેલું છે ફ્રાન્સના પેરિસમાં આવેલું છે હવે જેમાં આપણે જોયું એમ અત્યારે એકસો ત્રાણું મેમ્બર છે અને જે બે નીકળી ગયા એટલે પહેલા એકસો પંચાણું મેમ્બર હતા આના અને યુએસ અને ઇઝરાયલ બંને નીકળી ગયા એટલે હવે એકસો ત્રાણું મેમ્બર છે યુનેસ્કોના નેક્સ્ટ ક્વેશ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં રેલવે બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો આપણી જે ભારતીય રેલવે બોર્ડ છે એના ચેરમેન તરીકે હાલ જ વિનોદ કુમાર યાદવની નિમણૂક કરવામાં આવી છે અહીંયા ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વિનોદ કુમાર યાદવ અને હાલે તેઓ રેલવે બોર્ડના નવા ચેરમેન બન્યા છે હવે આ નવા ચેરમેન બન્યા છે તો જૂના ચેરમેન કોણ હતા તો એ હતા અશ્વિની લોહાણી અશ્વિની લોહાણી છે એ હતા જૂના ચેરમેન રેલવે બોર્ડના અને તેઓ તેમના સ્થાને હવે વિનોદ કુમારે તેમનું સ્થાન લીધું છે રેલવે વિશે વાત કરીએ તો આ જનરલી ઘણી વખત પૂછાતું હોય છે અને પૂછાઈ ગયું પણ છે પ્રથમ ટ્રેન છે મુંબઈથી થાણે વચ્ચે યોજાણી હતી ચાલુ થઈ હતી અઢારસો ત્રેપનમાં હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંથી ક્યાં ટ્રેન શરૂ થઈ હતી અને કયા વર્ષે પ્રથમ ટ્રેન શરૂ થઈ હતી એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો રેલવેની વાત કરીએ તો રેલવે કે જેની સ્થાપના થઈ હતી અઢારસો પ પિસ્તાલીસમાં આઠ મે અઢારસો પિસ્તાલીસમાં જેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને હાલ જે રેલવે મિનિસ્ટર છે આપણા એ છે પિયુષ ગોયલ અને નવા જે નિમણૂક થયા છે રેલવે બોર્ડના ચેરમેન તરીકે એ છે વિનોદ કુમાર યાદવ હવે રેલવેની વાત કરીએ તો બીજી એક વાત કર દઉં કે રેલવેની જે સૌથી લાંબા રૂટની ટ્રેન છે એનું નામ છે વિવેક એક્સપ્રેસ સૌથી લાંબા રૂટની ટ્રેન એ છે વિવેક એક્સપ્રેસ તો આ વિવેક એક્સપ્રેસ વિશે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધીનો આનો રૂટ છે આના વિશે તમે કમેન્ટ બોક્સમાં જણાવો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ઝેર બોલસોનારો એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે હવે આ જે ઝેર બોલસોનારો છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો તેમણે હાલ જ જે બ્રાઝિલ દેશ છે તો બ્રાઝિલ દેશના રાષ્ટ્રપતિ તરીકે તેમણે શપથ લીધા છે બ્રાઝિલ વિશે વાત કરીએ તો બ્રાઝિલના તે રાષ્ટ્રપતિ બન્યા છે 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 અને બ્રાઝિલના જે રાજધાની રાજધાની બ્રાઝિલ વિશે વિશેષ વાત કરીએ તો કોફી છે ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે બ્રાઝિલ આ ક્વેશ્ચન પણ અગાઉ પૂછાઈ ગયો હતો કે કોફીનું ઉત્પાદન સૌથી વધુ કયો દેશ કરે છે તો એમાં જવાબ આવે છે બ્રાઝિલ બ્રાઝિલ છે કોફીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે બ્રાઝિલ આપણે મેપમાં એકવાર જોઈ લઈએ તો અહીંયા જોઈ લ્યો અહીંયા છે ઇન્ડિયા અને હવે આપણે બ્રાઝિલ તરફ જઈએ તો છે આફ્રિકા કોન્ટિનેન્ટ અને પછી અહીંયા ઉપર છે નોર્થ અમેરિકા અને નીચે છે સાઉથ અમેરિકા તો જે સાઉથ અમેરિકા છે એમાં અહીંયા આવે છે સૌથી મોટો દેશ છે આમાં આ છે બ્રાઝિલ હવે બ્રાઝિલ અહીંયા જોઈ શકો છો તમે કે જેની રાજધાની છે બ્રાઝિલિયા અને હાલ જ નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે ઝેર બાલ્સોનારો અને કોફીના ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમે છે બ્રાઝિલ તો આ વાત કરીએ આપણે બ્રાઝિલ વિશે નેક્સ્ટ ક્વેશ્ચન છે આઈડબલ એ વિશ્વ કોંગ્રેસની ચુમ્માલીસમી ગ્લોબલ સમિટ ક્યાં યોજાશે તો આજે આઈ ડબલ એ છે આઈ ડબલ એ વિશ્વ કોંગ્રેસ એની ચુમ્માલીસમી ગ્લોબલ સમિટ છે એ જે કેરળ આવેલું છે આપણું દક્ષિણતમ રાજ્ય છે એના શહેર કોચીમાં યોજાશે હવે આજે આ આઈ ડબલ એ છે વર્લ્ડ કોંગ્રેસ ફેબ્રુઆરી વીસ થી બાવીસ સુધીમાં જે કોચી આવેલું છે કેરળનું તેમાં યોજાશે હવે આ શું છે એના વિશે વાત કરીએ હવે આજે એમ જોઈએ બાવીસ ફેબ્રુઆરીમાં યોજાશે અને આઈડબલ એટલે કે ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન હવે આ છે એ જે મીડિયા હોય છે એ અને જે એડવર્ટાઇઝિંગની આખી કંપનીઓ હોય છે એ બન બધા વચ્ચે છે એક કાઉન્સિલ યોજાવાની છે જેનું આ સમિટ આખી યોજાવાની છે એ કોચીમાં યોજાવાની છે જે કેરળનું શહેર છે એમાં દર વર્ષે આ યોજાય છે અને આ વખતે યોજાશે કોચીમાં ગયા વખતે એટલે કે બે હજાર અઢારમાં મુંબઈમાં યોજાણી હતી હવે આ આઈ ડબલ એ છે એની સ્થાપના થઈ હતી ઓગણીસો આડત્રીસમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી બુક અર્લી ઇન્ડિયન્સ કોના દ્વારા લખવામાં આવી છે તો હાલ જ રિલીઝ કરવામાં આવેલી બુક જેનું નામ છે અર્લી ઇન્ડિયન્સ તો એ ટોની જોસેફ ટોની જોસેફ છે તો તેના દ્વારા લખવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો આ છે એ છે ટોની જોસેફ અને તેના દ્વારા લખવામાં આવેલી છે આ બુક અર્લી ઇન્ડિયન્સ હવે આમાં તમને પિક્ચર જોઈને જ ખબર પડી ગઈ કે આ શા માટે આમ આ શા માટે લખવામાં આવેલી છે અને આનો ઉદ્દેશ્ય શું છે આમાં કેના બાબતે આ લખવામાં આવી હશે તો આનું એક તો પૂરું નામ જોઈ લો કે ધ સ્ટોરી ઓફ અવર એન્સેસ્ટર એન્ડ વેર વી કેમ ફ્રોમ હવે આ આપણે જે ઇતિહાસ વિશેની વાત છે કે હ્યુમન છે માણસ છે એની ઉત્પત્તિ ક્યારથી થઈ અને આપણે જે અસ્તિત્વ ક્યાંથી આવ્યું તેના વિશેની આ વાત છે આપણે પણ તમે પણ હિસ્ટ્રીમાં ભણ્યું હશે કે જે હડપ્પા સંસ્કૃતિ હતી એના વિશે તમે ભણ્યો ભણ્યું હશે અને પ્રાગ હતી કાર્ડ છે એના વિશે પણ તમે ભણ્યું હશે તો આના રિલેટે જ એક ટોની જોસેફ કરીને છે એ ઇમેજમાં જોઈ શકો છો એમણે જે અર્લી ઇન્ડિયન્સ તરીકેની એક બુક બહાર પાડી છે જે હાલ જ રિલીઝ કરવામાં આવેલી છે તો ખાસ આ લેખકનું નામ અને બુકનું નામ આ બંને નામ તમે યાદ રાખજો નેક્સ્ટ ક્વ ક્વેશ્ચનમાં જે કઈ ગઈકાલે ક્વેશ્ચન પૂછો તો એનો જવાબ છે બીકાનેર કે જેમાં છવ્વીસમું ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ યોજાવાનું છે રાજસ્થાનના બીકાનેરમાં આજનો તમારો માટે ક્વેશ્ચન છે એ છે તાજેતરમાં ભારતની કઈ મહિલા ક્રિકેટરની આઈસીસી વુમન્સ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે હરમનપ્રીત કૌર ઝુલન ગોસ્વામી સ્મૃતિ મંધાના કે મિથાલી રાજ તો આ તમે કમેન્ટ બોક્સમાં જણાવો અને આ આ સિવાય બીજા પણ જે આપણે એવોર્ડ વિશે જોયું હતું તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો આવી રીતે વિડીયો ડેલી કરંટમાં અફેરના મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવો થેન્ક યુ